સ્ટાન્ડર્ડ 9th આજે આપણે ઇંગ્લિશ ગ્રામર ની અંદર આગળ ટેન્સિસ મતલબ કાળ કરશું બોર્ડ ઉપર જોઈ શકો છો પહેલો મેં લખ્યો છે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સિમ્પલ સાદો વર્તમાન કાળ અને સાદો શબ્દ માણસ સાંભળે એટલે એને થાય કે આ તો સાદો જ હશે સરળ હશે પણ યાદ રાખો અંગ્રેજીની અંદર જે ટેન્સ કાળ છે એમાં સાદા ટેન્સ છે એ અઘરા છે મતલબ લાંબા છે ચાલુ કાળ પૂર્ણકાળ એ બધા ટૂંકા સહેલા છે પણ કાળ શીખવાની જરૂર શા માટે પણ જો ગુજરાતી આપણી મધર ટંગ માતૃભાષા છે એટલે આપણે ઇઝીલી બોલી જઈએ છીએ હું ખાઉં છું ને હું પીઉં છું ને હું ખાતો હતો ને હું ખાઈશ ને હું રમીશ ને હું લેસન કરું છું હું લેસન કરતો હતો મેં લેસન કરી લીધું હું લેસન કરીશ કાલે બારગામ જઈશ એ જઈશ ને આપણે હતો છે અને હશે ગુજરાતીમાં સહેલાથી બોલીએ છીએ પણ અંગ્રેજી માટેના ટેન્સ આપણે જાણીએ છીએ કે ત્રણ મુખ્ય ટેન્સ છે પ્રેઝન્ટ ટેન્સ પાસ્ટ ટેન્સ અને ફ્યુચર ટેન્સ પહેલા આપણે પ્રેઝન્ટ ટેન્સ કરશું એમાં પણ ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ તમને તમારી જે ગ્રામરની બુકમાં આપેલા છે એ મુજબ જ આપણે હું તમને કરાવીશ સાદો વર્તમાન કાળ હવે એને આપણે રૂપ સિંગ્યુલર એક વચન એ વ એટલે એક વચન બ વ એટલે બહુ વચન કારણ કે આપણે એક વચન માં બોલવાનું હોય બહુ વચન માં બોલવાનું હોય બરાબર સિંગ્યુલર એટલે એક વચન પ્લુરલ એટલે બહુ વચન યાદ રાખજો કારણ કે તમારે એક્સરસાઇઝ આવશે કે આને સિંગ્યુલર માં ફેરવો આને પ્લુરલ માં ફેરવો બહુ વચન માં હશે તો એક વચન માં ફેરવવાનું બોઈસ હશે તો બોય કરવાનું હશે અને ગર્લ હશે તો ગર્લ્સ કરવું પડશે તો સિંગ્યુલર માંથી પ્લુરલ એક્સરસાઇઝ 2 માર્ક્સ તમારે કોર્સમાં છે હવે ફર્સ્ટ પર્સન પ્રથમ પુરુષ એને કહેવાય અહીં લખી દઉં છું ફર્સ્ટ પર્સન એફપી પ્રથમ પુરુષ આઈ વોક વી વોક બીજો પુરુષ દ્વિતીય પુરુષ પણ કયો યુ વોક યુ વોક હું ચાલ્યો અમે ચાલ્યા તું ચાલ્યો તમે ચાલ્યા ત્રીજો પુરુષ હી સી અને ઇટ વોક જો આ બધામાં વોક અહીંયા એસ અથવા ઈએસ લાગે જે આપણો બહુવચનનો નિયમ છે જેના અંતે એસ એસ એચ સી એચ ડબલ એસ એક્સ કે ઓ આવતા હોય તો એને છેડે ઈએસ લગાડવાના નહીતર એસ લગાડવાનો અને દેવો એક ત્રીજો પુરુષ એક વચન છે કેમ ખબર પડે આ ત્રીજો પુરુષ એક વચન કયો છે એક વચન ત્રીજો પુરુષ બહુવચન અને ખાસ યાદ રાખજો તરત આંગળી આપણે જાવ પ્રથમ પુરુષ બહુવચન કયો તો કે પ્રથમ પુરુષ અને બહુવચન એટલે આ સાદો વર્તમાન કાળ ક્યારે વપરાય આપણે રોજ જે ક્રિયા કરીએ છીએ એના માટે સાદો વર્તમાન કાળ આઈ ગો ટુ સ્કૂલ એવરીડે એવરીડે ડેઈલી આવા શબ્દો છે સાદો વર્તમાન કાળનો જ ઉલ્લેખ કરે રોજિંદી ક્રિયા માટે રોજે રોજ તમે જે કરો છો ક્રિયા એને માટે સાદો વર્તમાન કાળ ટેવ વોઝ આપણે જે ટેવ હોય રોજે રોજ ટેવ થઈ જતી હોય બરાબર અને સનાતન સત્ય સનાતન સત્ય કોને કહેવાય સૂર્ય પૂર્વમાં ઉગે છે કોઈ ના પાડે અમેરિકામાં જાવ તો એ એમ જ કહેવાના છે કે પૂર્વમાં ઉગે ભારતમાં એ કે પોરબંદરમાં એ કે અને મુંબઈમાં જાવ તો એમ કે સૂર્ય પૂર્વમાં ઉગે છે કોઈ એમ ન કે અમારે તો ઉત્તરમાંથી સૂર્ય ઉગે છે ના પૂર્વમાં ઉગે પશ્ચિમમાં દરેક જગ્યાએ આને સનાતન સત્ય કહેવાય તો સનાતન સત્યના કોઈ પણ વાક્ય હોય તો અર્થ મૂવ્સ અથવા રાઉન્ડ ઇટ એક્ઝિસ્ટ તો ધ સન સૂર્ય પૃથ્વી છે એ સૂર્યની આસપાસ ફરે છે ધ અર્થ મૂવ્સ રાઉન્ડ ધ સન તો સનાતન સત્ય છે અને એ સાદા વર્તમાન કાળમાં જ વાક્ય હોવું જોઈએ અનિલ લિવ્સ ઇન પોરબંદર અનિલ આ જો નિત્યબંધી ક્રિયા અનિલ પોરબંદરમાં રહે છે
लिव नो एस लगायो कारण अनिल कोण छे ही छे त्रिजो पुरुष एकवचन क्रियापद ने अंते एस अथवा ईएस लागे द सन सेट्स इन द वेल सन छे ए पण त्रिजो पुरुष एकवचन એટલે સેટ નો કર્યો સેટ્સ તો આ સાદો વર્તમાન કાળ હજી હું આ તમને નિયમ બોલી જાઉં છું તમારી બુક માં આપેલો છે દરેક વાક્યમાં ક્રિયાપદનો મૂળ રૂપ વપરાય ત્રીજા પુરુષ એકવચનમાં ક્રિયાપદને એસ પ્રત્યય લાગે હું લાગે એસ પ્રત્યય લાગે અને ત્રીજા પુરુષ એકવચનમાં ક્રિયાપદને અંતે ડબલ એસ એસ એચ સી એચ એચ કે ઓ આવેલા હોય તો ઈએસ લાગે પાસ હોય તો પાસીસ ટીચ હોય તો ટીચીસ ગો હોય તો ગોસ ડુ હોય તો ડર વોસ હોય તો વોસીસ ફિક્સ હોય તો ફિક્સીસ મેં તમને આગળના એપિસોડમાં પ્લુરલ બહુવચન કરાવ્યા આ એ જ નિયમ છે પછી વાય નો આઈ કરીને ઈએસ લગાડવાના જ હોય દાખલા તરીકે ટ્રાય તો ટ્રાઈઝ ક્રાય ક્રાઈઝ ફ્લાય ફ્લાઈઝ બરાબર જે નિયમ છે એ મુજબ પછી નકાર વાક્ય હોય તો આપણે કેવી રીતે કરવા આગળ સમજાવું છું ઓકે બોયઝ એન્ડ ગર્લ્સ આપણે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ને આગળ વધારતા એના એક્ઝામ્પલ છે બે એક્ઝામ્પલ તો આપણે આગળ જોયા હવે હકાર વાક્ય નકાર વાક્ય પ્રશ્નાર્થ વાક્ય અને પ્રશ્ન પૂછાણો હોય સાદા વર્તમાન કાળમાં તેનો જવાબ કેવી રીતે આપવો જ્યારે પણ સાદો કાળ હોય છે સાદો વર્તમાન કાળ હોય છે તો નકાર કરવું હોય તો ડુ કે ડઝ મૂકવાનું ક્યારે ડુ કે ડઝ મુકાય તો કે ત્રીજો પુરુષ એકવચન હોય તો ડઝ મૂકવાનું નહીતર ડુ મૂકવાનું યાદ રાખવાનું છે પેલું વાક્ય છે રાહુલ બ્રિંગ્સ રાહુલ એટલે ત્રીજો પુરુષ એકવચન ક્રિયાપદને અંતે એસ અથવા ઈએસ લાગે બરાબર એક્ઝામ્પલ ચેક કરો રાહુલ બ્રિંગ્સ વેજીટેબલ એવરી ડે રાહુલ રોજ શાકભાજી લાવે છે રોજ બધી ક્રિયા સાદો વર્તમાન કાળ રાહુલ રોજ શાકભાજી લાવતો નથી રાહુલ ડઝ નોટ બ્રિંગ જો ડઝ આવ્યો બ્રિંગ્સ એસ નો શું થઈ ગયો નીકળી ગયો અહીંયા કારણ કે એ આ એસ છે એ ડઝ માં આવી ગયો એટલા માટે છે ને તો રાહુલ ડઝ નોટ બ્રિંગ વેજીટેબલ્સ એવરી ડે રાહુલ રોજ શાકભાજી લાવતો નથી પછી એ જ વાક્યનું પ્રશ્નાર્થ વાક્ય તમે જો સાદા વાક્ય એમ આપણે જે ટુ બી ના રૂપ કે એમ ઇઝ આર વોઝ વેર સેલ વિલ શુડ વુડ કેન કુડ મે માઇટ આ બધાને આગળ મૂકી દેવાથી પ્રશ્નાર્થ વાક્ય બનતું હોય છે પણ આ વાક્યમાં તો ક્યાં એમ ઇઝ આર વોઝ વેર હોય ને એટલે આપણે જે સહાયકારક ક્રિયા પર ટુ બી નું રૂપ છે ડઝ એને આગળ મૂકવાનું પછી આખું વાક્ય એમ ડઝ રાહુલ બ્રિંગ વેજીટેબલ્સ જો અહીંયા પણ ડઝ આવ્યું છે માટે બ્રિંગ્સ નથી કહ્યું રાહુલ ત્રીજો પુરુષ એકવચન હોવા છતાંય વેજીટેબલ્સ એવરી ડે શું રાહુલ રોજ શાકભાજી લાવે છે જો લઈ આવતો હોય તો હા પડવાની ન લઈ આવતો હોય તો ના પડવાની યસ હી ડઝ હકારમાં જવાબ છે આ હા તે લાવે છે ન લાવતો હોય તો નકારમાં જવાબ આપવાનો નો હી ડઝ નોટ ડઝ નોટ નું ટૂંકું રૂપ ડઝન્ટ બરાબર એક કૌંસમાં મેં આપ્યું છે ડઝન્ટ તો આ એક્ઝામ્પલ આપણે ડઝ વાળું જોયું ત્રીજો પુરુષ એકવચન હોય એની સાથે ડઝ લાગે છે એ સિવાયમાં તો ડુ હોકર્સ હોકર્સ એટલે ફેરિયાઓ ફૂટપાથ ઉપર બેસીને જે વેચતા હોય માથે લઈને વેચતા હોય એ બધા ફેરિયાઓ બહુવચનનો શબ્દ અહીંયા ત્રીજો પુરુષ એકવચનનો શબ્દ હતો કોણ રાહુલ અહીંયા બહુવચનનો આવ્યો તો આમાં તમારે યાદ રાખવાનું કે ડુ આવે તો હોકર્સ સેલ ફ્રૂટ ફેરિયાઓ ફળો વેચે છે નથી વેચતા હોકર્સ ડુ નોટ સેલ ફ્રૂટ નકાર વાક્ય બનાવ્યું કે ફેરિયાઓ ફળો વેચતા નથી એ કઈક બીજું વેચે છે પ્રશ્નાર્થ વાક્ય ડુ હોકર્સ સેલ ફ્રૂટ તો ફેરિયાઓ ફળો વેચે છે હા પાડવી હોય તો યસ ધે ડુ કારણ કે ધે હોકર્સ બહુવચન છે એટલે એના માટે ધે વપરાણો ના પાડવી હોય નો ધે ડુ નોટ બરાબર આને બરાબર અભ્યાસ કરજો અને હોમવર્ક ની અંદર તમને લખી દઉં છું એ
સાદા વર્તમાન કાળના 10 વાક્યો હોમવર્ક માં તમારે લખવાના છે ઓકે પણ ખાસ યાદ રાખવાનું છે હવે તમારે હોમવર્ક મને WhatsApp માં મોકલવાનું છે જે હું તમને ચેક કરીને પાછું તમને યુ ડુ વેરી વેલ એવા કોડ સાથે મોકલીશ પાછું બરાબર તો તમારે મારા WhatsApp નંબર મે આગળ પણ આપ્યા છે તમને છતાં આજે લખી દઉં છું મારા WhatsApp નંબર અશોક સર 9879033703 આ WhatsApp નંબર ઉપર તમે મને લેસન મોકલશો પણ લેસન મોકલો તો ખાલી એમને મોકલી દેતા સાથે સાથે તમારો નામ અને તમારો વર્ગ કારણ કે મને તો 10માનો પણ લેસન આવતો 12માનો પણ લેસન આવતો તમે કે કયા ધોરણના છો મને કેમ ખબર પડે બરાબર ને લેસન જોઈશ મને સમજાય જ જશે છતાંય તમારું નામ લખેલું આખું નામ લખવાનું તમારું પોતાનું પપ્પાનું નામ અને તમારી સરનેમ અને તમારું ધોરણ આટલું લખેલું હોવું જોઈએ જેથી સારી રીતે લેસન કરતા હોય તો એને એ રીતે ગ્રેડ આપીશ બરાબર હું રોજ તમારું લેસન ચેક કરીશ અને સારું લેસન હશે તો મારા તરફથી પ્રેઝના બે શબ્દો પણ લખેલા હશે તો તમારું નામ મોકલવાનું ભૂલતા નહીં અને લેસન પણ WhatsAppમાં આ નંબર ઉપર તમારે મને મોકલી દેવાનું છે ઓકે Have a good day.